બેસાણ તાલુકાના 42 ગામોમાં 50 ઇંચથી વધારે પડેલા વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકો કપાસ મગફળી કઠોળ જેવા ઊભા પાકો બળી જતા ઉપજ ન આવતા પાક ઉપાડી ખેતરો સાફ કરવા લાગ્યા છે ત્યારે મુખ્યમંત્રી પાસે જૂની વીમા ફસલ યોજનાની ખેડૂતોની માંગણી હતી બેસાણ તાલુકાના 42 ગામોમાં 50 ઇંચથી વધારે પડેલા વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકો કપાસ મગફળી કઠોળ જેવા ઊભા પાકો બળી જતા ઉપજ ન આવતા પાક ઉપાડી ખેતરો સાફ કરવા લાગ્યા છે ત્યારે મુખ્યમંત્રી પાસે જૂની વીમા ફસલ યોજનાની ખેડૂતોની માંગણી હતી પરંતુ તાજેતરમાં સરકારશ્રીએ 33% વધારે નુકસાનીવાળા ખેતરોમાં ખેતીવાડી નિયામક અધિકારી દ્વારા ખેડૂતો તેમજ રમેશભાઈ હીરપરા સરપંચને સાથે રાખી ખેતરોની સર્વેની કામગીરી ભેસાણમાં હાથ ધરવામાં આવી છે ભેસાણમાં તાત્કાલિક સર્વે કરવા માટે ભારતીય કિસાન સંઘના મંત્રી બુહાભાઈ તાલુકા પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવેલ છે અને સર્વે થયેલા ખેડૂતોને તત્કાલ વળતર ચૂકવવામાં આવે ખેડૂતોના ખાલી પડેલા ખેતરોમાં અન્ય પાકોનું વાવેતર કરવા માટે પૈસા ન હોય તો ઝડપથી રૂપિયા ચૂકવવામાં આવે ભેસાણ ખેતીવાડી શાખા તેમજ ગામના સરપંચશ્રી બેનશ્રી અને ગામના આગેવાનો બધા આજે અમે છે ને ભેસાણ તાલુકાના ભેસાણ ગામમાં સર્વે માટે આવ્યા છે અને આજે અત્યારે અમે એક કપાસના ખેતરમાં ટૂંકમાં ઊભા છે તમારે શું સરકારશ્રીનો શું આદેશ છે કઈ રીતે તમારે ચેક કરવાનું કેટલી ધારાધોરણ શું છે અમને સરકાર તરફથી ઓર્ડર મળેલો છે કે જો કોઈ પણ ખેડૂતને ખેતર તરફ રૂબરૂ ચકાસતા 30% ઉપર જો નુકસાની હોય તો એ બધા ખેડૂતોને SDRFના ધારાધોરણ મુજબ સહાય મળવા પાત્ર છે પછી તમારે અહીંથી સર્વે કરીને શું કાગળિયા કઈ જગ્યાએ કઈ ઓફિસમાં મોકલવાના હોય અમારે અહીંથી સર્વે કરી અને અમારા જે કંઈ રિપોર્ટ હોય અહીંયા તાલુકા પંચાયતમાં જમા કરાવવાના ત્યાંથી લોકો સીધા કલેક્ટર કચેરીમાં જમા કરાવે છે તમે કોને સાથે રાખીને ગામના આગેવાનો કોને સાથે રાખીને સર્વે કરો છો અમે આજે ગામના સરપંચ છે પછી તલાટી હોય છે પછી ગામના આગેવાનો હોય છે પંચો હોય છે અને બેન છે સાથે અમારે ગ્રામસેવક તરીકે એ બધા સાથે અમારી ટીમ બની અને કોઈ પણ ગામમાં જે કોઈ નુકસાનીવાળા ખેતર હોય છે એની અમે રૂબરૂ સર્વે કરીએ છીએ હું ખેડૂત છું મારું નામ જયેશભાઈ પોપટભાઈ ભેસાણિયા છે મારી પાસે 9 વીઘા જમીન છે જમીનની અંદર તલ અને મગફળીનું વાવેતર હતું અતિશય વરસાદ પડવાને કારણે તલ તો હાવ નિષ્ફળ ગયા અને માંડવીમાં અત્યારે કાંઈ પણ લેવાપણું છે નહીં ઉપરથી લીલીછમ દેખાય છે પણ નીચે કાંઈ છે નહીં જે કાંઈ હતું એ બધું એમાં વાપરી નાખ્યું છે હવે અત્યારે આ બધું કાઢીને નવું વાવેતર કરવું હોય તો અમારી પાસે કોઈ વસ્તુ કે પૈસા છે નહીં કોઈ સગવડતા છે જ નહીં માટે એવું કહેવા માગું છું કે સરકારશ્રી અમને જે કાંઈ સહાય કરે એની અંદરથી અમે હવે નવું પાક ઉત્પાદન લઈ અગી એમ છે બાકી અત્યારે અમારી પોઝિશન એવી કંઈ છે જ નહીં કે અમે બીજું કંઈ કરી શકીએ હીરપરા સરપંચ ગ્રામ પંચાયત ભેસાણ તેમજ ખેતીવાડી શાખાના અધિકારી SD મેયર તથા ગ્રામસેવક શ્રી બેન અને આજે ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ભેસાણ ગામમાં સર્વે નુકસાનીનું સર્વે કરવા માટેની ટીમ માટે આજે અમે ખેતરમાં આવ્યા છીએ અને ખેતરનું સર્વે કરતાં પાક બહુ નિષ્ફળ છે અને ઉપજ આવે તે તમારા તાલુકામાં કેટલો વરસાદ પડેલો હોય અમારા તાલુકામાં 50-52 ઇંચ વરસાદ પડેલો છે સતત 26-27 દિવસ સુધી પાણી એકધારું ખેતરમાં ચાલી રહ્યું છે તેથી પાક બળી અને નિષ્ફળ ગયો છે અને પાકમાં કોઈ ડોડવા કે કોઈ ફળ ફૂલ જણાતા નથી જેથી નુકસાની 50% ઉપરથી વધારે નુકસાની છે આ બાબતે ખેડૂતોને બહુ પરિસ્થિતિ નબળી હોય તો આ તકે સરકાર તરફથી એના નિયમ મુજબ જે કંઈ ચૂકવવા પાત્ર ખેડૂતોને વળતર મળે એવી અમારી માંગણી છે વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ જૂનાગઢ